गुजरात विधानसभामां भूपेन्द्र पटेल सरकार द्वारा बजेट रजू करायुं हतुं। पटेल सरकारनी बीजी टर्ममां सतत बीजी वखत नाणामंत्री कनु देसाईए बजेट रजू कर्युं, त्यारे कोरोना समये पण राज्य सरकारे बे वखत पुराणवाळुं बजेट रजू कर्युं हतुं। आरोग्य क्षेत्रे अनेक गणो खर्च थयो होवा छतां सरकारे प्रजा पर करवेराणो बोजो लाद्यो न हतो, त्यारे भूपेन्द्र पटेलनी सरकारना बजेट पर आजे सौ कोईनी नजर हती। त्यारे नाणामंत्री कनु देसाईए कुल रूपया 3,01,022 करोड़नुं बजेट रजू कर्युं। अमृतकाळनुं बजेट गुजरातना ग्रोथनुं एंजीन 5 पिलर्स पर आधारित छे, तेमां पण मात्र 3 सेक्टरमां अधध 85,000 करोड़नी फाळवणी कराई छे, जेने लईने सीएम भूपेन्द्र पटेले आ बजेटने आवकार्युं हतुं। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત અને દેશ અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે। આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું 2023-24ના વર્ષનું આ બજેટ દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારું બજેટ છે। ગુજરાત પાછલા 2 દાયકા કરતાં પણ વધુ સમયથી આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું અગ્રીમ રોલ મોડેલ બન્યું છે। ગયા વર્ષના 2.45 લાખ કરોડના બજેટ કરતાં આ વર્ષે 3 લાખ કરોડથી વધુનું બજેટ ગત વર્ષ કરતાં 23% વધારા સાથે આપણે આપ્યું છે। આ બજેટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર્ક પાડતું ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે। કોઈ પણ નવા કરવેરા વિનાનું આ પ્રજાલક્ષી બજેટ છે। કેપિટલ એક્સપેન્ડિચરની જોગવાઈમાં ગત વર્ષની સરખામણીએ 91% માતબર વધારો આપણી વિકાસ યાત્રામાં એક સીમાચિહ્ન બની રહેશે। ગુજરાતના વિકાસની અવિરત યાત્રા જારી રાખીને તેને મુખ્ય 5 સ્તંભ પર વધુ ગતિમાન બનાવનારું આ બજેટ છે એમ હું સ્પષ્ટપણે માનું છું। પ્રવાસન વિકાસની જે હરણફાળ ભરી છે તેને વધુ વેગવંતી બનાવવા દેશ વિદેશના પ્રવાસીઓને રાજ્યમાં આકર્ષિત કરવાની નેમ છે। આ માટે ગત વર્ષ કરતાં 346% વધારા સાથે આ વર્ષે ₹2,077 કરોડ ફાળવવામાં આવ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથની હિમાયત કરી છે। ગુજરાતમાં આપણે આવનાર 5 વર્ષમાં ગ્રીન ગ્રોથ માટે 2 લાખ કરોડ ખર્ચ કરવાના છીએ। આમ ગુજરાતનું આજે રજૂ થયેલું 2023નું બજેટ સર્વસમાવેશી, સર્વપોષી, સર્વગ્રાહી, સર્વતોમુખી વિકાસનું પથ પ્રદર્શક બજેટ છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતની અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા આ બજેટની પ્રત્યેક જોગવાઈમાં પ્રતિબિંબિત થાય છે। ફરી એકવાર દેશના અમૃતકાળમાં રાજ્યના વિકાસને અમૃતમય બનાવતું બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું। નાણામંત્રી તરીકે કનુ દેસાઈ આ વખતે બીજી